અમદાવાદ એસ્ટ્રલ કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા બેનામી વ્યવહારોની આશંકાના પગલે તપાસ કરવામાં આવી મોડી રાતથી જ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ચાર ગાડીઓમાં આઈટીના અધિકારીઓની તપાસ હાલ સર્ચ ઓપરેશન અને અન્ય કામગીરી યથાવત છે

સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હરમેશ ગઈકાલે મોડી રાતથી આ કામગીરી ચાલી રહી છે અને અત્યારે પણ આ કામગીરી થઈ રહી છે શું જાણકારી મળી રહી છે અત્યારે હાલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે બિલકુલ પ્રિયંકા પીવીસી પાઇપ બનાવની કંપની જે એસ્ટલ કંપની જે છે તે એસ્ટલ કંપનીમાં મોડી રાતથી લઈ અત્યાર સુધી આઈટીની જે અલગ અલગ ટીમો છે તે અલગ અલગ ટીમોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સિંધુભવન રોડ ઉપર આ જે કંપનીની ઓફિસ આવેલી છે જે કોર્પોરેટ હાઉસ આવેલું છે ત્યાંના આ સીધા દ્રશ્યો છે કે જ્યાં આગળ વહેલી સવારથી પણ આ જે આઈટી આઈટીના જે અધિકારીઓ છે તે લોકો દ્વારા સતત કર્મચારીઓ અને જે લોકો છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે બેનામી વ્યવહારોની શક્યતાના પગલે એસ્ટલ કંપનીના કર્મચારીઓ અને તમામ જે લોકો છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે આ આઈટી વિભાગની રેડ છે તે બેનામી વ્યવહારોને લઈને રેડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ જે એસ્ટ્રલ કંપની છે તે પીવીસી પાઇપ બનાવવાનું કામ કરે છે અને આ કંપની જે સિંધુપોન રોડ ઉપરની જે કોર્પોરેટ ઓફિસ છે ત્યાં આગળ આ રેડ કરવામાં આવી છે આશરે ચારેક જેટલી ગાડીઓ ભરીને આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીંયા ગઈકાલે મોડી રાતી હત્યાર પોલીસ સાથે અહીંયા આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ રેડ કરવામાં આવી હતી બીજી તરફ વાત કરવામાં તો હાલ પણ સર્ચ ઓપરેશન છે તે યથાવત છે શક્યતા એવી જોવા આવી રહી છે કે રેડના અંતમાં કરોડોના બેનામી વ્યવહારો અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની માહિતી છે તે સામે આવી શકે છે હાલ તો આ જે કંપનીમાં આવતા જે તમામ કર્મચારીઓ છે તમામ કર્મચારીઓને પણ પૂછપરછ કરી અને ત્યારબાદ તે લોકોની એન્ટ્રી કરી અને તે લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જયારે આઈટીની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ જગ્યામાં એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી રહી છે અને જે બેનામી વ્યવહારો છે તેને લઈને જે ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ પણ ચકાસવામાં આવી રહ્યા છે પ્રિય બિલકુલ હરવેશ આપણે કહ્યું કે અલગ અલગ ટીમો પહોંચી ગઈ છે અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે કેટલા અધિકારીઓ લગભગ આ સર્ચમાં જોડાયા છે બિલકુલ પ્રિયંકા હું ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કંપની આવેલી છે જે નીચે કોર્પોરેટ હાઉસ આવેલું છે ત્યાં આગળ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કેટલા અધિકારીઓ છે તે તો કહેવું મુશ્કેલ છે પરંતુ ચાર જેટલી મોટી ગાડીઓ ભરી અને આ જે અધિકારીઓ છે તે લોકો ગઈકાલે મોડી રાતથી જ આ બાબતને લઈને કાર્યવાહી કરી રહ્યા છે આ જે આઈટી વિભાગની રેડ છે તેની જો વાત કરવામાં આવે તો તમામ અધિકારીઓ છે તે મોડી રાતથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અલગ અલગ જે હોદ્દાના જે લોકો છે તે તમામ લોકોની પણ અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે આ જે આખું કોર્પોરેટ હાઉસ છે તે કોર્પોરેટ હાઉસમાં જે મુખ્ય ઓફિસો છે તે મુખ્ય ઓફિસોમાં પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે બીજી તરફ અત્યારે જે વહેલી સવારે જે ઓફિસ આવતા કર્મચારીઓ છે તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લોકોની પણ જે વિગતો છે તે વિગતો નોંધી અને ત્યારબાદ તે લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હાલ તો આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન છે તે ચાલુ છે પરંતુ આઈટી વિભાગની રેડના અંતે ચોક્કસ એક

બિલકુલ આજે કોર્પોરેટ હાઉસ છે તે કોર્પોરેટ હાઉસના જનરલ મેનેજર કક્ષાના અને મેનેજર કક્ષાના જે તમામ જે અધિકારીઓ છે તે તમામ જે લોકો છે તે તમામ હોદ્દો ધરાવતા વ્યક્તિઓ છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે બીજી તરફ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે કર્મચારીઓ આવી રહ્યા છે તે લોકોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે આપને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે કર્મચારીઓ છે કે જે લોકો વહેલી સવારે કોર્પોરેટ હાઉસમાં અલગ અલગ ટાઈમે નોકરી આવી રહ્યા છે તે તમામ લોકોને છેલ્લા કેટલાય સમયથી અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે અને તે તમામ લોકોની વિગતો પણ મેળવવામાં આવી રહી છે તે તમામ લોકો પાસે જો કોઈ પણ ડોક્યુમેન્ટ હશે તો તે પણ અહીંયા મુકવામાં આવી રહ્યા છે જી બિલકુલ હર્મેશ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે તો મોડી રાતથી જ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે હજુ પણ ચાલી રહ્યું છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે બેનામી વ્યવહારોની આશંકાના પગલે ગઈકાલે મોડી રાતથી જ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ચાર મોટી ગાડીઓમાં અલગ અલગ અધિકારીઓ આવેલા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તપાસ થઈ રહી છે